को एक नगर ने अंदर 5 लाख ने पूंजी वाला एक सेठ रहता था अने एमने बे पुत्र हता एमा बने सगा भाई हता एमा मोटो पुत्र कायम पोताना पिताजी ना धंधानी साथे संकळायेलो एटले पोते वेपार करतो हतो नानो भाई पोते स्वतंत्र हतो अने पोते कोई संतोना वचन ऊपर विश्वास राखी अने एने भक्तिनो मार्ग पकड्यो हतो बन्ने भाई पोतपोतानी रीते मोटो भाई वेपार करे छे अने नानो भाई पण जेटलू बने एटलू घरनू काम करे छे अने पोते भक्ति भजन मां जाय छे सत्संग मां जाय छे समझ जाता एमना पिताजीनु जेम जेम मृत्यु नजीक आवतु गयु छे एम पोताने डर लागे छे કે હવે હું મારા બંને પુત્રને મારી મિલકતનો ભાગ આપી દઉં એટલે બંને ભાઈને બોલાવી અને એના પિતાજી જ્યારે પોતાની મિલકતનો ભાગ આપવા માટે બોલાવે છે ત્યારે સૌથી પહેલા મોટા ભાઈની પત્ની દોડીને આવી છે અને કહે છે કે હજુ તો બાપા સાજા છે અને તમે બંને ભાઈ ભાગ શા માટે પાડો છો કારણ કે પોતાના પિતાજીને જે બીક હતી પોતાના પિતાજીને જે ડર હતો એ મોટી વહુનો જે ડર હતો કે કદાચ હું નહીં હોય અને મારા નાના દીકરાને કદાચ આ વહુ ભાગ નહીં આપે તો લઈને હું જીવતા ભાગ પાડી દઉં એટલે પોતાના પિતાજી બંને ભાઈઓને ભાગ આપી દેવા માટે બોલાયા હતા અને જે એમને બીક હતી એ જ પુત્ર વધુ એના સસરાને કહે છે કે બાપુજી હજુ તમે હયાત છો અને કંઈ ભાગ પાડવો નથી અને જ્યારે તમે નહીં હોય ત્યારે હું મારા દિયરને તમે કોઈ જાતની ચિંતા ન કરશો એમને હું બધું આપીશ પછી એમના પિતાજીને જે બીક હતી જે ડર હતો એ મટી ગયો અને ટૂંક સમયમાં પોતાના સસરાનું દેહાંત થયું છે બંને દીકરાના બાપનું દેહાંત થયા પછી નાના ભાઈના ઘરના પિયરમાં છે અને મોટા ભાઈના ઘરના ની પાસે મોટા ભાઈનું કંઈ ચાલતું નથી જ્યાં એમની પત્નીનું ચાલે છે મોટા ભાઈનું કંઈ ચાલતું નથી એટલે પોતાની પત્ની પોતાના પતિને કહે છે કે હવે તમારા પપ્પાની હાજરી નથી અને જો હવે તમારા ભાઈને અહીંયા રહેવું હોય તો મારા બંગલામાં હું નહીં રહેવા દઉં જો એમને રહેવું હોય તો સામે આપણે ગા બાંધીને ત્યાં ઢાળિયામાં તમારા ભાઈ રહેશે પોતાનો મોટો ભાઈ સમજાવે છે પોતાની પત્નીને અરે પણ મારો ભાઈ છે અમે એક માના બંને દીકરા છીએ અને મારા ભાઈને તું આવું ન કર કે નહીં મારા દીકરાને રાખું કે તમારા ભાઈને રાખું એટલે જો તમારા ભાઈને રહેવું હોય તો એ સામે જ્યાં આપણે ગા બાંધીએ છીએ ત્યાં એક ઓરડી છે ઓરડીમાં રહે હવે સંજોગ અનુસંધાન મોટા ભાઈ પોતાની ધર્મ પત્નીથી થોડા ડરતા એટલે નાના ભાઈને પણ કંઈ ન કહી શક્યા અને પોતાની પત્નીને પણ કંઈ ન કહી શક્યા આ બાજુ નાના ભાઈને જુદો કરવામાં આવે છે અને ગામમાં ખબર પડે છે કે નાના ભાઈને જુદો કરી દીધો છે અને એના ભાભીએ બધી મિલકત લઈ લીધી છે છતાં પણ ગામના શ્રેષ્ઠ આગેવાનો મળી નાના ભાઈને સમજાવી અને પોતાની પત્નીને તેડવા મોકલે છે નાનો ભાઈ પોતાની પત્નીને તેડીને આવે છે બે મોટા ભાઈના ઘરે જાય છે કારણ કે તેડીને આવ્યો છે એટલે પતિ અને પત્ની મોટા ભાઈ અને ભાભીને આશીર્વાદ લેવા માટે મોટા ભાઈના ઘરે ગયા પણ હજુ તો પોતાની દેરાણી આમ પગથિયું ચડે એટલે સામેથી જેઠાણીએ અવાજ કર્યો છે કે હા ત્યાં જ ઊભી રહેજે આ બધી મારી મિલકત છે મારે આમાંથી કોઈને દેવાની નથી અને જો તમારે રહેવાનું હોય તો સામે ગા બાંધીને ત્યાં ઓરડીમાં તમે પતિ પત્ની રહેજો પણ જેના મા બાપની એક સલાહ હોય જે દીકરીને મા બાપે સંસ્કાર આપ્યા હોય આ દીકરીને પોતાના મા બાપે એવા સંસ્કાર આપ્યા હતા કે બેટા પતિના સુખે સુખી અને પતિના દુખે દુખી તારે જિંદગી જીવવાની છે પોતાની દેરાણી પોતાના પતિની સામું જોવે છે અને પોતે પતિ અને પત્ની બંને જ્યાં ગાય બાંધતા ત્યાં જે ઓરડી હતી એમાં પતિ પત્ની રહેવા લાગ્યા છે મોટો ભાઈ નાના ભાઈનું જોઈ અને બહુ દુઃખી છે પણ શું કરે મોટા ભાઈનું કંઈ ચાલતું નથી એટલે મોટો ભાઈ દુઃખી તો છે પણ એક એવો સમય આવ્યો છે કે નાનો ભાઈ અને મોટો ભાઈ બરાબર બજારમાં એમ કહેવાય છે કે આમ બે સામસામાં ભેગા થયા એટલે મોટા ભાઈએ નાના ભાઈને કીધું કે ભાઈ મારે તો તને બધું આપવું છે પણ
જો હું તને કઈ આપવા જઈશ તો મારે મારા ઘરમાં ઝઘડો થશે, એટલે તું મારાથી નાનો છે, હું તને આ 500 રૂપિયા આપું છું. મોટો ભાઈ સાનુમાનો 500 રૂપિયા પોતાની પત્નીથી સાનામાના 500 રૂપિયા પોતાના નાના ભાઈને આપે છે. નાનો ભાઈ કહે છે, પણ ભાઈ સાનામાના તમે પૈસા આપો છો, એની કરતા તમે મને ન આપો તો સારું અને મારું બરાબર ગુજરાન ચાલે છે. પણ સદા મોટા ભાઈએ નાના ભાઈને 500 રૂપિયા આપ્યા. નાનો ભાઈ 500 રૂપિયા લઈને ઘરે આવ્યો. હવે બેઠો બેઠો વિચાર કરે છે કે મને મારા ભાઈએ 500 રૂપિયા ભલે મારા ભાભીથી સાનામાના આપ્યા, પણ હવે મારે શું કરવું. એટલે પોતે ખેતીની અંદર, પોતાના ખેતરની અંદર એ 500 રૂપિયાનું બિયારણ લાવી અને ઝાર વાવે છે. હવે નાના ભાઈએ ઝાર વાવી છે ને આ બાજુ પોતાની ભોજાય સવારમાં પાટલા ઉપર બેસી અને દાતણ કરે અને પોતાની દેરાણીની સામું જોઈ અને ન બોલવાનું બોલે, પણ છતાં એની દેરાણી પોતાના પતિને કહે કે ભાભી આવું કરે છે, આમ કરે છે, તેમ કરે છે. છતાં એનો પતિ એમ કહે છે કે ભાભી મારો મોટા ભાઈ અને મારા ભાભી એ તો મારા મા બાપ છે, એમનું બોલ્યા સામું તારે ન જોવું. અને બંને પતિ પત્ની ખેતર જઈ અને ઝાર વાવી છે. પછી તો આટો મારવા પણ ગયા નથી, પણ સમય એવો આવ્યો. સંતોએ કીધું છે કે સમય સમય બલવાન હે, નહીં કોઈ પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યો ઈ ધનુષ અને ઈ બાણ. સમયની વાતો હોય, માણસનો સમય હોય. નાના ભાઈએ જાહેર વાવી, પતિ પત્ની ઘરે આયા, અમુક સમય થયો તો ગામના બધા વખાણ કરે છે કે ભાઈ તમારી જાહેર તો બહુ સારી છે, હવે તો વાઢવાનો સમય થયો, તમે વાઢી નાખો. પણ બીજા દિવસે નક્કી કરે છે કાલે આપણે વાઢવા જશું. અને બીજા દિવસે કોઈ રાજાનું લશ્કર પોતાની ઝારની અંદર આવ્યું છે અને બધી જ ઝાર ભાંગી અને ભૂક્કો કરી નાખી છે. પતિ પત્ની વાડીએ ગયા તો કોઈ રાજાની ફોજ આવેલી અને પોતાના ઘોડા અને હાથી વાડીમાં ઉતારેલા, એટલે ઝારનો ભાંગીને ભૂક્કો થઈ ગયેલો. પતિ પત્ની બીજા વિચાર કરે છે કે હવે શું કરશું. ત્યારે એની પત્ની કહે છે કે ઠાકોરજીને આવી ઈચ્છા હશે, બીજું શું હોય. પણ હવે અહીંયા આપણે આયા છીએ તો થોડું પાણી પીતા જઈએ, એટલે એની વાડીમાં જે કૂવો હતો અને કૂવાની અંદર પતિ અને પત્ની બંને પાણી પીવા માટે જાય છે. તો જે રાજાનું લશ્કર આવ્યું હતું, જે રાજાના હાથી અને ઘોડા જે વાડીમાં બેઠા હતા, એમાંથી એક ઘોડું પોતાના કૂવામાં પડી ગયેલું. પતિ અને પત્નીએ પાણી પીવા માટે જે કૂવામાં ઉતરે છે તો પેલું ઘોડું બે કાન હલાવે છે. પતિ અને પત્નીએ ઘોડાને બહાર કાઢ્યું. હવે પતિ પત્નીએ ઘોડાને જે બહાર કાઢ્યું, ઘોડાને બહાર કાઢી અને જોવે છે તો એ ઘોડાની ઉપર એ આ માણિક મોતીનો ભરેલો મોટા ઠેલા હતા. પતિ અને પત્ની આ બધું લઈ અને ઘરે આવે છે. સમય માણસનો ફર્યો છે. આજે પોતાના ભાઈ કરતા સારો મહેલ બનાવ્યો છે, સારું મકાન બનાવ્યું છે. પછી તો જેઠાણી પાટલા ઉપર બેસી દાતણ કરે, દેરાણીને ન બોલવાનું બોલે. પણ હવે એવો સમય આવ્યો છે ત્યારે એની દેરાણી પોતાના પતિને પૂછે છે કે જો તમે મને હા પાડો ને તો મારે રૂપાનો પાટલો બનાવી અને ભાભીની સામે મારે દાતણ કરવા બેસવું છે. પણ પોતાનો પતિ કહે છે કે મારી ભાભી અને મારો ભાઈ એ તો મારે મા બાપ સમાન છે, એ જેમ કરે એમ આપણે ન કરાય, એ જેમ બોલે એમ આપણે ન બોલાય. એટલે આજે આની પાસે એટલી મિલકત થઈ છે કે પોતાના મોટા ભાઈ કરતા પણ નાના ભાઈને અને પોતાની પત્નીની સુખ છે. આની પાસે જે સુખ હતું એનું ચાર ગણું સુખ આની પાસે છે. એટલે કીધું છે કે બાપ, જીવનમાં દરેક માણસનો એક સમય હોય અને સમય બદલાય છે. વ્યક્તિગત માણસ બદલાતો નથી, માણસનો સમય બદલાય છે. જે મોટા ભાઈની પત્નીએ નાના ભાઈને કંઈ પણ ન આપવાની ના પાડી અને છતાં નાના ભાઈએ ધીરજ રાખી, ઝઘડો ન કરી અને ધીરજ રાખી, અને એ ધીરજનું ફળ નાના ભાઈને સારું અને સુંદર પ્રાપ્ત થયું છે. તો બાપ, મારે બીજું કંઈ કહેવાનું નથી કે જો આપણા જીવનમાં થોડી ધીરજ હશે ને તો
મારે અને તમારો જે લક્ષ્ય છે, મારી તમારી જે મંજિલ છે, અહીંયા સુધી હું તમે 100% પહોંચી જશું. મારી તમારી જે મંજિલ છે, અહીંયા હું તમે 100% પહોંચી જશું. પણ જે માણસે ધીરજ રાખી એટલે એના ઘરમાં સંપત્તિ પણ આવી, સારો મહેલ પણ બન્યો, સારું મકાન પણ બન્યું. પણ પછી નાના ભાઈ અને એની પત્ની સુખીથી જિંદગી જીવે છે. અને એ વખતે સમયનો પલટો મારે છે અને હવે મોટા ભાઈને આજે 5 રૂપિયાની જરૂર છે. ત્યારે પોતાની પત્ની કહે છે કે તમારા ભાઈ પાસે જાઓ ને, કંઈક લઈ આવો ને, આપણે આજે કંઈ છે નહીં. ત્યારે મોટો ભાઈ કહે છે, અરે ગાંડી, તે મને મારા ભાઈનો નથી રહેવા દીધો, તે મને મારા કુટુંબનો નથી રહેવા દીધો, તે મને સગાવાલાનો કોઈનો રહેવા નથી દીધો, અને આજ મારા છોકરાઓને ખાવા માટે અનાજ નથી, અને તું મને એમ કહે છે કે તમારા ભાઈ પાસે જાઓ અને માંગી આવો. મને વિશ્વાસ છે મારો ભાઈ ના નહીં પાડે. પણ આ જે તે ઘરમાં બી વાયું, આ જે ઘરમાં તે આ વાયું ને, એ આજે ઉગ્યું છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે બાપ, કે મકાન ગમે એવું હોય પણ આપણા મકાનનો જો પાયો મજબૂત હશે તો એ મકાનને વાંધો નહીં આવે. મારો કહેવાનો અર્થ એ છે કે આપણા જીવનમાં, આપણા પરિવારની અંદર કે એવું આપણે કંઈક વાવીએ અને એવું કંઈક ઉગે કે સાહેબ, કે આપણે 7 પેઢી સુધી એને કોઈ દિવસ વાંધો ન આવે, એને કોઈ દિવસ વાંધો ન આવે.